प्रकरण 5 माहिती नियमन 4 प्रकरण आपको गुजरात में है 5 में चालू करो छो तो ध्यान रखो હવે આ તમને સ્તંભ લેખ આલેખ આપણે દોરીએ ને તમે આલેખ મે તમને આગળ શીખવાડી દીધા છે પણ તે છતાંય જો તમને સીધ અહીંયા ધ્યાન રાખજો તો શીખવાડજો કે રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને આપણે માહિતી કહીએ છીએ એટલે કે આપણે માહિતી મેળવવાની હોય છે માહિતીમાં શું કે જે સ્કૂલોમાં હોય જુદી જુદી જગ્યાએ દાખલા તરીકે ક્રિકેટમાં હોય એ બધામાં આલેખ આવે છે તમે ક્રિકેટ જોતા હોય ટીવીમાં તો દાખલા તરીકે ગાંગુલી હોય કે સહેવાગ હોય કપિલ દેવ એ બધાયના આવી રીતે આલેખ દોરેલા હોય આલેખમાં કે દાખલા તરીકે એક ઓવરમાં કેટલા રન કર્યા એક બોલે કેટલા રન કર્યા કે ચાર રન કર્યા છ માર છગડી મારી એવું બધું એટલે એવો આલેખ ઘડીએ ઘડીએ એક ઓવર પૂરી થાય એટલે એક ઓવરનો આલેખ આવી જાય છે તમે જુઓ છો ને આમ પરિણામે એરો આવતો હોય અને એ આલેખ આવી જતો હોય છે પછી દાખલા તરીકે જ્યારે વર્ષની અંતે જેટલી જેટલી ક્રિકેટ રમાઈ હોય તો એનો પણ આલેખ દર્શાવ્યો હોય હવે આપણે જોઈએ તો સ્કૂલમાં સ્કૂલમાં પણ જોઈએ તો સ્કૂલમાં કે દાખલા તરીકે 2020માં 2019માં 10માં અને કેટલા ટકા આવ્યા ઓલ પેલો નંબર લાવ્યો પછી 2021માં કેટલા લાવ્યા એટલે એવો આલેખ સ્કૂલમાં દર્શાવ્યો હોય તો તમને સ્કૂલની બહાર મૂકેલો હોય એની ચોગાડમાં ગ્રાઉન્ડમાં તો તમને પૂછે કોઈ કે 2020માં તમારા સ્કૂલમાં કેટલા ટકા કોને ટકા વધારે આવ્યા તો તમે રોજ વાંચતા હોય તો તમે કોઈ પણ બહારનું મેટ્રિક પૂછે તમે યાદ રહી જાય કે ભાઈ આના ટકા 89 આવ્યા હતા કે 95 આવ્યા હતા તો તમને યાદ રહેશે પણ લખેલું ન હોય તો યાદ રહે નહીં એવી રીતે એટલે એવી રીતે જો જન્મ મરણના પણ આલેખ હોય છે કે દાખલા તરીકે જે જગ્યાએ મરણનો દાખલો કાઢતા હોય કે આપણે કોર્પોરેશન હોય અમદાવાદનું કોર્પોરેશન હોય તો કેટલા જણ મળ્યા કેટલા જણનો એમ કે જન્મ આપ્યો કેટલા બાળકો જન્મ્યા એવું દવાખાનામાં પણ હોય અને મરણનો પણ દાખલો એવી રીતે હોય કે કેટલા મૃત્યુ પામ્યા એવી રીતે આલેખો દર્શાવવામાં આવે છે એટલે એ આલેખો જોઈએ ને આપણને ખબર પડે કે એક મહિનાની અંદર આટલા મળ્યા પછી વર્ષનું જોવું હોય તો મહિનાની ગણતરી કરીએ તો વર્ષનું ખબર પડી જાય બરાબર એટલે એ આપણને ધ્યાન રાખી અને ચોક્કસથી ગણતરી થઈ શકે છે કે માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે મેં તમને અત્યારે કીધું એ રીતે એનો આલેખ સ્વરૂપે દર્શાવવા હવે ચિત્ર આલેખ મેં તમને અત્યારે વાત કરી ને એ રીતે ચિત્ર આલેખ કહેવાય કે આપેલી માહિતીનો ચોક્કસ સંકેત ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને લંબ આલેખ કહે છે હવે દાખલા તરીકે આપણે કહીએ કે રન કર્યા તો કપિલ દેવે રન કર્યા કપિલ દેવે 100ની સદી મારી હોય અને દાખલા તરીકે 100 કર્યા હોય તો આપણે આ 100નો આવી રીતે આલેખ મારીએ અને અહીંયા આગળ આ બાજુ 100 લખ્યા હોય તો તમને તરત ખબર પડી જાય મોટી ગતિ જતી હોય તો તરત ખબર પડી જાય કે આને સહેવાગે 100 રન કર્યા છે પછી અહીં બીજો કોઈ પણ નામ હોય બરાબર ગાંગુલી તો કે ગાંગુલીએ 50 રન કર્યા છે તો તરત અહીંયા આગળ અડધું હોય અને ખબર પડી જાય કે 2020માં કોણે 50 રન કર્યા હતા કે ગાંગુલી એવી રીતે એને શું કહેવાય ચિત્રાત્મક રજૂઆતને આપણે લંબ આલેખ કહીએ છીએ સ્તંભની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમ પ્રમાણમાં હોય છે જેમ મેં કીધું કે અહીં આપણે 100 રન કર્યા હોય તો 100 આપણે લખ્યા હોય એટલે આને શું કહેવાય સ્તંભની ઊંચાઈ કહેવાય એટલે સ્તંભની ઊંચાઈ પણ એની અંદર સ્તંભમાં પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી પહોળાઈ તો એ પ્રમાણમાં જ હોય જેટલી આલેખ દર્શાવ્યો હોય એટલે પહોળાઈનું જોવાનું હોતું નથી દ્વિલંબ આલેખ તો જે લંબમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવ્યું હોય એને દ્વિલંબ આલેખ કહે છે કોઈ કોઈક વાર બે બે આલેખ દર્શાવવામાં આવે તો એની બાજુમાં અને એની બાજુમાં દાખલા તરીકે અહીંયા આણે રન આટલા કર્યા અને બીજી વાર ક્રિકેટ રમાણી હતી એને વધારે કર્યા તો આ બે આલેખ એક જ જણના બે આલેખ દર્શાવવામાં આવે તો એને શું કહેવાય દ્વિલંબ આલેખ કહે છે હવે હું થોડુંક નાનો એવો આલેખ દોર્યો છે વધારે દોર્યો નથી પણ તમને તો એ સમજો પાડું કે દાખલા તરીકે અહીંયા કાર દોરેલી છે અને એક કાર આવે એટલે એને 100 ગણતરી કરવાની છે બરાબર તો તમને આવી માહિતી ના આપેલી હોય લખેલું ના હોય પણ ફક્ત શું લખેલું હોય કાર લખેલી હોય તો એક કાર લખેલી હોય એને આપણે શું કરવાનું 100 કાર ગણવાનું એટલે એક સંકેતમાં કાર આપ્યું હોય તો એને 100 કાર ની ગણતરી કરવી હવે જુલાઈમાં તો બે આખી કાર છે અને ત્રીજી અડધી કાર દોરેલી છે બરાબર એટલે કેટલી કેટલા કહેવાય 250 કાર ઉત્પાદન થયું કહેવાય પછી ઓગસ્ટ મહિનામાં 3 કાર દર્શાવી છે એટલે કેટલી કાર કહેવાય 300 કારનું ઉત્પાદન થયું કહેવાય હવે સપ્ટેમ્બર મહિનામાં 4 કાર છે 4 કાર એટલે
તો એ રીતે તમારા આ આલેખ દોરવાનો છે હું હજી એક આલેખ પૂરી તમને દર્શાવીશ આવતા વિડીયોમાં બરાબર ચલો